Hi everybody, I welcome you all to video lecture number 3 of Maths chapter number 6, Lines and Angles. And in today's video lecture, we are going to learn this very important concept of parallel lines and transversals. You have studied these previously also, tamhe apela bhi bhanela cho. Corresponding angles, alternate angles, interior opposite angles, abadu tamhe standard 7th ke 8th ma johi hoche. So let us have a quick revision and some new add-ons in this. Sauthi pehla apde samajhiye corresponding lines. Sorry, corresponding angles. But a badhi type na angle mate sauthi pehla jaruri chhe two parallel lines. So this is the first parallel line. Apne ane naam api daiye small m. One more parallel line. Ane apne naam api daiye small n. These two lines are parallel to each other. બે પેરેલલ લાઈન ની ઉપર આપણે ત્રીજી એવી લાઈન ડ્રો કરીએ જે એને પેરેલલ નથી. સપોઝ ધીસ વન, જે ઓરેન્જ તમને દેખાય છે. ધીસ ઓરેન્જ લાઈન વિચ ઇઝ નેમ્ડ એઝ L ઇઝ કોલ્ડ ટ્રાન્સવર્સલ. રાઈટ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ પેરેલલ લાઈન, ધીસ ઇઝ સેકન્ડ પેરેલલ લાઈન, ધીસ બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. એની ઉપર આપણે આવી જો આડી લાઈન ડ્રો કરીએ, લાઈન L, ધેટ ઇઝ નોન એઝ ટ્રાન્સવર્સલ. આ લાઈન અહીંયા ડ્રો કરવાથી આઠ એંગલ બને છે. ફર્સ્ટ વન, સેકન્ડ વન, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ એન્ડ એઇટ. સો ઇફ આઈ ડ્રો અ ટ્રાન્સવર્સલ ઓન ટુ પેરેલલ લાઇન્સ, આઈ વિલ ગેટ એઇટ એંગલ્સ. અને આ આઠ એંગલની વચ્ચે કોઈ કનેક્શન છે? સૌથી પહેલા આપણે ભણીએ અબાઉટ કરેસ્પોન્ડિંગ. આ એંગલ તમને દેખાય છે, ધીસ એંગલ, મતલબ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયા જાય છે અને અહીંયા જઈ રહ્યું છે, ધીસ એંગલ. અને એક્ઝેક્ટ એની નીચેનો એંગલ, આ બંનેને કોરસ્પોન્ડિંગ એંગલ કહેવાય. શું કહેવાય? કોરસ્પોન્ડિંગ એંગલ. માની લો તમે એક બિલ્ડિંગમાં રહ્યો છો અને એ બિલ્ડિંગનો સપોઝ આ ફર્સ્ટ ફ્લોર છે, આ સેકન્ડ ફ્લોર છે, આ થર્ડ ફ્લોર છે, આ ફોર્થ ફ્લોર છે એન્ડ સો ઓન. તો અહીંયા જમીન અને દિવાલની વચ્ચે 90 નો એંગલ છે, તો ઉપર બી જમીન અને દિવાલની વચ્ચે 90 નો જ એંગલ હશે. શું કામ? બધા ફ્લોર તો એકબીજાને પેરેલલ છે. હવે આ જ પેરેલલ લાઈન આવી રીતના હોય અને તમે આમ આડું ડ્રો કરો, તો આ જમીન છે ને, જમીનની ઉપરનો એંગલ, એવી રીતના નીચેની જમીનની ઉપરનો એંગલ, ધીસ બોથ એંગલ્સ વિલ બી સેમ. આઈ હોપ યુ આર ગેટિંગ ધીસ ક્લિયર. ધ એંગલ વિચ યુ આર સીઈંગ ઓવર હિયર and the angle which you are seeing over here, these both are corresponding angles. અને યાદ કેવી રીતના રાખવા? પેરેલલ લાઈનની ઉપર જો આ લાઈન છે ને, આ એંગલ છે ને, એ લાઈનની ઉપરનો એંગલ કહેવાય. ને અહીંયા જે નીચે એંગલ ડ્રો કરું ને આવડવા, આ લાઈનની નીચેનો એંગલ કહેવાય. રાઈટ, સો યાદ કેવી રીતના રાખવાનું? આવડો આ એંગલ જો લાઈનની ઉપર હોય તો બીજો એંગલ બી લાઈનની ઉપર જ હોવો જોઈએ. મતલબ આ જો એમની ઉપરનો એંગલ અને આ એન ની ઉપરનો એંગલ, અને આ જે ટ્રાન્સવર્સલ છે એની સેમ સાઈડ, આવડો આ એંગલ ટ્રાન્સવર્સલની રાઈટ સાઈડ છે, આવડો આ એંગલ બી ટ્રાન્સવર્સલની રાઈટ સાઈડ છે. સચ પેર ઓફ એંગલ્સ ઇઝ નોન એઝ કોરસ્પોન્ડિંગ એંગલ્સ. શું કહેવાય આને? કોરસ્પોન્ડિંગ એંગલ્સ કહેવાય. ધોઝ એંગલ્સ વિચ લાય ઓન ધી સેમ સાઈડ ઓફ ટ્રાન્સવર્સલ એન્ડ ઓન ધી સેમ સાઈડ ઓફ પેરેલલ લાઈન્સ. બરાબર ને? આ એંગલ ક્યાં છે? પેરેલલ લાઈનની ઉપર, ટ્રાન્સવર્સલની રાઈટ સાઈડ. આવડો આ એંગલ બી ક્યાં છે? બીજી પેરેલલ લાઈનની ઉપર, ટ્રાન્સવર્સલની રાઈટ સાઈડ. તો આ બંનેને કોરસ્પોન્ડિંગ એંગલ્સ કહેવાય. રાઈટ, દેખાય છે કલર ચેન્જ થયો? આઈ હોપ યુ કેન સી ધેટ. જો અહીંયા બ્લુ કલરની લાઈન છે, આપણે રેડ કરીએ. ધીસ ઇઝ વન એંગલ, પૂરેપૂરું જે રેડ તમને દેખાય છે તે. એન્ડ ધીસ ઇઝ ધ સેકન્ડ એંગલ, આવડો. રાઈટ, આ ઉપરનો એંગલ અને એક્ઝેક્ટ એની નીચે. ટ્રેનમાં કેમ હોય? સૌથી ઉપરની સીટ પછી વચ્ચેની સીટ, જેટલો એંગલ અહીંયા છે એટલો જ એંગલ અહીંયા છે. રાઈટ, ધીસ ઇઝ ફર્સ્ટ એંગલ, ધીસ ઇઝ સેકન્ડ એંગલ, ધીસ બોથ આર નોન એઝ કોરસ્પોન્ડિંગ એંગલ્સ. એન્ડ ધેર ઇઝ અ રૂલ ધેટ કોરસ્પોન્ડિંગ એંગલ્સ આર ઇક્વલ ટુ ઈચ અધર. મતલબ જેટલી વેલ્યુ આની હશે એટલી જ વેલ્યુ આની બી હશે. રાઈટ, અ ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ્સ ટુ પેરેલલ લાઈન્સ, then each pair of corresponding angles is equal. હવે આ HCM ખરેખર તમારા સિલેબસમાંથી રિમૂવ કર નાખ્યો છે, બટ આપણે સમજવાનું છે. રાઈટ, તમે બે પેરેલલ લાઈન ડ્રો કરો, એની ઉપર ટ્રાન્સવર્સલ ડ્રો કરો, તો જે કોરસ્પોન્ડિંગ એંગલ્સ બનશે ધે વિલ બી ઇક્વલ ટુ ઈચ અધર. માઇન્ડ વેલ,
એક લાઇન આમ છે એક લાઇન આમ છે બંને પેરેલલ નથી અને એની ઉપર ટ્રાન્સવર્સલ ડ્રો કરો તો આવડું આ અને આવડું આ કોરસ્પોન્ડિંગ એંગલ તો થાય બટ ઇક્વલ ન હોય દીસ એંગલ એન્ડ દીસ એંગલ આર ઓલસો કોરસ્પોન્ડિંગ બટ ધે આર નોટ ઇક્વલ વાય ધીસ લાઇન્સ આર નોટ પેરેલલ કોરસ્પોન્ડિંગ એંગલ્સ વિલ બી ઇક્વલ ઓનલી ઇફ ધ ટુ લાઇન્સ ઓન વિચ ધે આર ફોર્મડ આર પેરેલલ ઇફ ધીસ ટુ લાઇન્સ આર પેરેલલ then these corresponding angles will be equal. Right? Textbook માં આવો ડાયાગ્રામ આપેલો છે. તો અત્યારે આપણે જે એંગલની વાત કરીએ છીએ એ છે એંગલ 2 અને એંગલ 6. Right? આ ભાઈ છે આપણા એંગલ 2. This one. અને આ ભાઈ છે આપણા એંગલ 6. આવડું આ. These both are corresponding angles. આપણે અહીંયા લખીએ 2 અને 6. We can write that angle 2 is equal to angle 6. હવે જે પ્રમાણે ટ્રાન્સવર્સલની રાઈટ સાઈડ આ બે એંગલ બને છે એ જ પ્રમાણે આ ટ્રાન્સવર્સલની લેફ્ટ સાઈડ અહીંયા હું જોઉં અને અહીંયા જોઉં તો ત્યાં બી બે એંગલ બને છે રાઈટ આ બંનેને ટાઈપ કરી દઈએ અહીંયા જોઈએ સીધી એંગલ ક્યાં છે આ એંગલ અબાવ ધી લાઈન લેફ્ટ સાઈડ ટુ ધી ટ્રાન્સવર્સલ તો અહીંયા જો ધીસ ઇઝ ઓલસો અબાવ ધી લાઈન એન્ડ લેફ્ટ સાઈડ ઓફ ધી ટ્રાન્સવર્સલ મતલબ on the same side of transversal upar varo angle bhi left side che niche varo angle bhi left side che abhi line ni upar che abhi line ni upar che so then those angles kya kya che angle 1 and angle 5 right so I hope you are seeing the color change tumhe jo a color change che right so these angle and these angle both of them are same so naam rakhu che no textbook pramane 1 and 5 so we can say that angle 1 is equal to angle 5 right so left side na banne angle 1 is equal to 5 and 2 is equal to 6 why because m and n are parallel to each other these are the pairs of corresponding angles to kya corresponding angle che but corresponding angle equal hoy kyare jyare m and n banne parallel che bo simple rule che if both the lines are parallel then corresponding angles are equal ane undu bhi possible che if both the angles are equal then given lines will be parallel vice versa right હવે જે પ્રમાણે parallel line ની ઉપર જે angle છે એ same છે એ પ્રમાણે parallel line ની નીચે ની angle બને છે ને થોડું એના વિશે બી જોઈએ right આ યાદ રાખવાનું same side of transversal and parallel lines transversal ની એક જ બાજુ જો 2 છે ને transversal ની right side છે તો 6 બી transversal ની right side છે 2 છે એ parallel line ની ઉપર છે તો 6 છે એ બી parallel line ની ઉપર જ હોવો જોઈએ આ મગજમાં રાખવાનું ઓન ધી સેમ સાઈડ ઓફ ટ્રાન્સવર્સલ એઝ વેલ એઝ પેરેલલ લાઈન હવે આપણે પેરેલલ લાઈનની ઉપરનો એંગલ તો જોયો પેરેલલ લાઈનની નીચેના એંગલ વિશે ડિસ્કસ કરીએ સો અગેન આઈ વિલ ડ્રો ટુ પેરેલલ લાઈન્સ અ ટ્રાન્સવર્સલ અને હવે આપણે આ એંગલની વાત કરીએ જો આ એંગલ ક્યાં છે આ જે પેરેલલ લાઈન છે તેની નીચે તો આવડી આ જે લાઈન છે એન એની નીચે આવડું આ એંગલ બી દેખાય ને આપણે these both are again corresponding the joiner khabar pade ta banne ni value same hase par location jo on the right side of transversal below the parallel line so here also I will see on the right side of transversal and below the parallel line this angle right I hope this is very much clear to you these both angles are also corresponding angles and they will be same I hope you are noticing the color change right this angle ahiya thi chalu thai chhe ahiya puro thai chhe and one more these angle and these angle are also corresponding angles and they are congruent right so again we are talking about angle 3 this angle and angle 7 right so according to textbook angle 3 is equal to angle 7 similarly je pramane right side a banne angle che e j pramane left side aya bhi jova padse this one and exactly over here left side of the transversal below the parallel line left side of the transversal below the parallel line right so textbook ma you can see the color change over here ani niche they are number 4 and number 8 so angle 4 is equal to angle 8 right so these are also pairs of corresponding angles and they are congruent to each other because the given lines are parallel right I hope hcm 6.3 is clear to you corresponding angles are equal to ek par apde apdi jate ડ્રો કરીને જોઈ લઈએ થોડું રાઈટ બે પેરેલલ લાઈન ડ્રો કરીએ ટ્રાન્સવર્સલ ડ્રો કરીએ તો સૌથી પહેલા તો આપણે કહી શકીએ ધીસ એંગલ ઇઝ ઇક્વલ ટુ ધીસ એંગલ
પછી આપણે શું કહી શકીએ this angle is equal to this angle then I can say that this angle is equal to this angle and this angle is equal to this angle all of them are pairs of corresponding angles તો corresponding angle ની કેટલી જોડી છે 4 four pairs of corresponding angles are formed when we draw two parallel lines and a transversal હવે આપણે સમજવાનું છે HCM 6.4 રાઈટ HCM 6.3 નું બિલકુલ ઓપોઝિટ HCM 6.3 શું કહે છે કે તમે જો બે પેરેલલ લાઈન ડ્રો કરો અને એની ઉપર ટ્રાન્સવર્સલ ડ્રો કરો મતલબ આ બે લાઈન ઓલરેડી પેરેલલ છે ધેન એન્ડ ધેન ઓન્લી ધીઝ કોરસ્પોન્ડિંગ એંગલ્સ વિલ બી ઇક્વલ અહીંયા ઉલટું છે ઇફ અ ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ્સ ટુ લાઈન્સ સચ ધેટ પેર ઓફ કોરસ્પોન્ડિંગ એંગલ્સ ઇઝ ઇક્વલ મતલબ બે લાઈન છે એને પેરેલલ નથી એને શું કીધું છે જો તમારી પાસે બે લાઈન હોય એની ઉપર તમે ટ્રાન્સવર્સલ ડ્રો કરો અને એની ઉપરના જે કોરસ્પોન્ડિંગ એંગલ બને છે એ જો સેમ હોય તો જે બે લાઈન ઉપર કોરસ્પોન્ડિંગ એંગલ બને છે એ બે લાઈન પેરેલલ હશે ઇફ લાઈન્સ આર પેરેલલ કોરસ્પોન્ડિંગ એંગલ્સ આર ઇક્વલ એનું ઓપોઝિટ ઇફ કોરસ્પોન્ડિંગ એંગલ્સ આર ઇક્વલ ધેન ધ ગિવન લાઈન્સ આર પેરેલલ આઈ હોપ ધ કન્સેપ્ટ ઓફ કોરસ્પોન્ડિંગ એંગલ્સ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ આ લેક્ચરમાં આપણે એક કોઈ સમ નથી કરવાના આ કન્સેપ્ટ બિલકુલ ક્લિયર હોવો જોઈએ જ્યાં સુધી આ નહીં સમજાય આપણે આગળ નહીં વધી શકીએ હજી એક વસ્તુ હું જોઈ રહ્યો છું અમુક લોકો સિરિયસલી રેગ્યુલર વિડીયો લેક્ચર નથી જોઈ રહ્યા પોતાના મન મુતાબિક કામ કરી રહ્યા છે જેટલા બી લોકો આ વિડીયો લેક્ચર આજે ને આજે વેનસડેના સાંભળી રહ્યા છે તમારે મને કન્ફર્મેશન મોકલવાનું છે કે સર હા મેં આજનો વિડીયો લેક્ચર અટેન્ડ કરી લીધો છે યુ હેવ ટુ સેન્ડ મી અ વોટ્સએપ મેસેજ અને જેટલા લોકોનો મેસેજ મને નહીં આવે જેટલા લોકોએ આજનો વિડીયો લેક્ચર નહીં જોયો હોય આ મારી વાત નહીં સાંભળેલી હોય those people will be removed from that Edmodo group બહુ ફેટ છે રાઈટ તમે તમારા મા બાપને છેતરો છો યાર અને પછી તમારે દોષ મને દેવો સર તમે ધ્યાન રાખો આવો તમને ચિંતા નથી યાર તમારા કામની સો those who are listening this send me a confirmation those who are not listening this obviously એરો ક્યાંક ને ક્યાંક પાછળ રખડતા હશે serious action will be taken against them right let us move ahead and see a new pair of angles which are alternate angles alternate એટલે આજુબાજુ ઉપર નીચે એક મૂકીને એક કઈક ચટાપટુ સીધે સીધું નહીં કોરસ્પોન્ડિંગ એટલે સીધે સીધું એક પછી એક બરાબર ને કેવું હતું ઓલમ ઓન ધી સેમ સાઈડ ઓફ ટ્રાન્સવર્સલ બંને રાઈટ સાઈડ જ હોય અથવા તો બંને લેફ્ટ સાઈડ જ હોય બંને પેરેલલ લાઈનની ઉપર જ હોય અથવા તો બંને પેરેલલ લાઈનની નીચે જ હોય એને આપણે કોરસ્પોન્ડિંગ કહેતા તો ઓલ્ટરનેટ ઓલ્ટરનેટ એટલે કોરસ્પોન્ડિંગથી બિલકુલ જુદું કોરસ્પોન્ડિંગમાં શું હતું બંને એંગલ ટ્રાન્સવર્સલની એક જ સાઈડ હોય આમાં બંને એંગલ ટ્રાન્સવર્સલની અલગ અલગ સાઈડ હશે એક રાઈટ સાઈડ હશે તો બીજો લેફ્ટ સાઈડ હશે એક પેરેલલ લાઈનની ઉપર હશે તો બીજો પેરેલલ લાઈનની નીચે હશે રાઈટ ટોટલી ઓપોઝિટ ટુ કોરસ્પોન્ડિંગ એંગલ્સ લેટ અસ સી સી અગેન આઈ વિલ ડ્રો ટુ પેરેલલ લાઈન્સ આઈ વિલ ડ્રો અ ટ્રાન્સવર્સલ ઓન ધેમ રાઈટ નાવ લેટ અસ સી એની વન એંગલ સપોઝ હું આ એંગલ સિલેક્ટ કરું છું આઈ એમ સિલેક્ટિંગ ધીસ એંગલ તો આ એંગલ નું ખાલી કોઈ લોકેશન પૂછે તો આ એંગલ ક્યાં છે ક્યાં છે ભાઈ ટ્રાન્સવર્સલ ની રાઈટ સાઈડ ટ્રાન્સવર્સલ ની રાઈટ સાઈડ ફાઈન તો આપણો જે ઓલ્ટરનેટ એંગલ છે એ ક્યાં આવશે હવે ટ્રાન્સવર્સલ ની લેફ્ટ સાઈડ બીજું આ એંગલ ક્યાં છે પેરેલલ લાઈન ની નીચે નીચે એટલે આપણે લખીએ બિલો હવે રાઈટ નું ઓપોઝિટ શું થાય લેફ્ટ અને બિલો નું શું થશે અબાવ તો આ ટ્રાન્સવર્સલ ની રાઈટ સાઈડ થઈ તો આ ટ્રાન્સવર્સલ ની લેફ્ટ સાઈડ થઈ હવે ટ્રાન્સવર્સલ ની લેફ્ટ સાઈડ આ જે પેરેલલ લાઈન છે એની ઉપર મતલબ અહીંયા આ બંને એંગલ ને ઓલ્ટરનેટ એંગલ કહેવાય ફાઈન આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ ક્યાં છે ભાઈ આવડવા ટુ ધ રાઈટ સાઈડ ઓફ ટ્રાન્સવર્સલ બિલો ધી પેરેલલ લાઈન આ એનાથી બિલકુલ જુદું ટુ ધ લેફ્ટ સાઈડ ઓફ ટ્રાન્સવર્સલ અબાવ ધી પેરેલલ લાઈન આઈ હોપ યુ આર ગેટિંગ ધીસ ક્લિયર કોરસ્પોન્ડિંગ એંગલ્સ તમને ક્લિયર છે ઇન શોર્ટ સમથિંગ લાઈક ધીસ ઝેડ બનવું જોઈએ મતલબ જો આ એંગલની શરૂઆત છે ને અહીંયાથી થઈ છે સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર ટુ હિયર અને આ જે એંગલ છે એની શરૂઆત અહીંયાથી થઈ છે સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર ટુ હિયર રીચ સર ઝેડ બને છે વિચ આઈ વિલ શો યુ લાઈક ધીસ Please notice this color change. This is the first angle. And this is the second angle. You can see this orange colored Z. Right? This is first angle. This is second angle. આ જે લાઈન છે ને
H એની જમણી બાજુ ને H એની ડાબી બાજુ. એ તાવડિયા પેરેલલ લાઇન ની નીચે બીજો બીજી પેરેલલ લાઇન ની ઉપર આ બંનેને ઓલ્ટરનેટ એંગલ કહેવાય. ખૂબ વારો ડાયાગ્રામ જોઈએ આપણે. સાઉથ એંગલ ની વાત કરીએ છીએ આપણે, વી આર ટોકિંગ અબાઉટ 3 એન્ડ 5. અગેન જે પ્રમાણે કરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ હોય એ પ્રમાણે ઓલ્ટરનેટ એંગલ્સ બી ઇક્વલ જ હોય. ઇફ ગિવન ટુ લાઇન્સ આર પેરેલલ, M and N are parallel to each other if transversal intersects two parallel lines, then each pair of alternate interior angles is equal. Alternate interior angle મતલબ એક લાઈન ની નીચે બીજો લાઈન ની ઉપર બે લાઈન ની વચ્ચે આવી જાય બે એંગલ. આ બે લાઈન ની બહાર નહીં, જો અહીંયા ક્યાંય આ લાઈન ની ઉપર નહીં ને આ લાઈન ની નીચે નહીં. M ની નીચે અને N ની ઉપર બે parallel લાઈન ની વચ્ચે ઇન્ટિરિયર, બરાબર છે? These are alternate angles and they are congruent. I can say that angle 3 is equal to angle 5. એક પ્રમાણે આપણી પાસે હજી બે એંગલ છે, જો આવડો અને આવડો. આ ભાઈ ક્યાં છે? ટ્રાન્સવર્સલ ની લેફ્ટ સાઈડ M ની નીચે. તો આ ભાઈ ક્યાં છે? ટ્રાન્સવર્સલ ની રાઈટ સાઈડ અને N ની ઉપર. These both are again alternate angles. એના માટે આપણે આ બંનેને ડાયફ કરી દઈએ અને આના વિશે ભણીએ. See, you can see this. Where is this angle? To the left of the transversal below the parallel line. બરાબર ને? તો અહીંયા બીજો એંગલ આવશે. વેર ઇઝ ધીસ? ટુ ધ રાઈટ સાઈડ એન્ડ અબાઉ ધ પેરેલલ લાઈન. લેફ્ટ રાઈટ, શું છે આ? અલ્ટરનેટ. અગેન આઈ વિલ ચેન્જ ધ કલર. યુ કેન સી ધીસ બ્લુ કલર ઝેડ. સમજાય છે ને? મસ્ત એનિમેશન. તમે સમજી શકો છો ફામ કેટલી મહેનતથી કર્યું છે આપણે. આમ ફટાફટ ક્લિયર થઈ જવું જોઈએ, રાઈટ? આઈ હોપ યુ કેન સેન્સ ધ ડિફરન્સ બિટવીન ધ ટાઈપ ઓફ વર્ક બીંગ ડન ઓન યુ. આની કિંમત હોવી જોઈએ તમને, રાઈટ? કિંમત ઇન ધ સેન્સ, મારી વાહ વાહી ન કરતો, તમને આનું યુટિલાઇઝેશન આવડવું જોઈએ. આ શું તમે જોઈ ને લખી ના હોય એંગલ થ્રી પાસે એનો મીનિંગ સમજાવવો જોઈએ. એના માટે આ બધું ઇક્વલ ટ્રેવલર કર્યું છે, રાઈટ? ધીસ ઇઝ એંગલ 4, ધીસ વન એન્ડ એંગલ 6, ઓલ્ટરનેટ સામે સામે, રાઈટ? 4 ઇઝ ઇક્વલ ટુ 6. તો એક વાર આપણે રીતના ડ્રો કરીને જોઈ લઈએ. બે પેરેલલ લાઈન, એની ઉપર ટ્રાન્સવર્સલ. સો ઇફ આઈ ટોક અબાઉટ ધીસ એંગલ, તો એનો ઓલ્ટરનેટ એંગલ આ બનશે સામે સામે. ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ વન, એનો ઓલ્ટરનેટ એંગલ આ બનશે, right? And alternate angles are equal to each other if the given lines are parallel. So 3 and 5, 4 and 6 are pairs of alternate angles and they are equal to each other. Fine. આ હતો થિયરમ 6.2. એનું ટોટલી ઓપોઝિટ થિયરમ 6.3. એવું જ છે. ઇફ ગિવન લાઇન્સ આર પેરેલલ ધેન ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ, આ તો ખબર જ છે. એનું બિલકુલ ઓપોઝિટ, ઇફ ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ ધેન ધ ગિવન ટુ લાઇન્સ આર પેરેલલ. એક્ઝેક્ટલી પહેલાનું ઓપોઝિટ. અને ઓલ્ટરનેટ એંગલ યાદ રાખવા માટેની ટિપ શું છે? ડિફરન્ટ સાઈડ ઓફ ટ્રાન્સવર્સલ એન્ડ પેરેલલ લાઇન્સ. કરસ્પોન્ડિંગ એંગલમાં શું હતું? સેમ સાઈડ ઓફ ટ્રાન્સવર્સલ એન્ડ પેરેલલ લાઇન્સ. અહીંયા શું છે? ડિફરન્ટ સાઈડ ઓફ ટ્રાન્સવર્સલ એન્ડ પેરેલલ લાઇન્સ. મતલબ ઓલાની અંદર બંને એંગલ રાઈટ સાઈડ જ હોય, અથવા તો બંને એંગલ લેફ્ટ સાઈડ જ હોય. બંને એંગલ કાં તો પેરેલલ લાઇનની ઉપર જ હોય, કાં તો બંને પેરેલલ લાઇનની નીચે જ હોય. અહીંયા બિલકુલ જુદું જ છે, રાઈટ? Pause the video and write this in your CW. અને પેલાનું બી લખવાનું હતું, બધું પોઝ કરી કરીને લખજો વ્યવસ્થિત. આ બધી થિયરી ઉતારજો CW માં, જરૂરી છે. ડાયાગ્રામ દોરજો એક પછી એક, અને તમે બી થોડી કલરફુલ પેન્સિલ તે પેન યુઝ કરીને કરજો. Let us move ahead and see the last one, that is interior angles. Interior એટલે અંદર ને, બરાબર ને? Let us study about them. Then two parallel lines and a transversal on them. ફરી પાછું આ એંગલ ની વાત. ઇન્ટિરિયર એંગલ છે ને, એટલે તમે સમજી લ્યો યુ. પછી યુ આવો હોઈ શકે, આવો હોઈ શકે, આવો બી હોઈ શકે. યુ ના જે અંદરના બે એંગલ હોય ને, આ આવડા ગમે તેવું, પછી આવો યુ હોય. આ જે અંદર ખૂણાના બે એંગલ હોય ને, ઇન્ટિરિયર સામ સામે, આવડો અને આવડો બંને સામ સામે ના એંગલ. ટ્રાન્સવર્સલ ની એક જ સાઈડ પર, એક પેરેલલ લાઈન ની નીચે બીજી પેરેલલ લાઈન ની ઉપર, એને ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય, રાઈટ? ડાયાગ્રામમાં જોઈએ વધારે ક્લિયર થશે. સપોઝ મેં આ એંગલ સિલેક્ટ કર્યો, તો આની એક્ઝેક્ટ સામે મને આ એંગલ દેખે છે. સીધી વસ્તુ છે, બરાબર ને? આને આનો ઇન્ટિરિયર એંગલ કહેવાય. શું કહેવાય? ઇન્ટિરિયર. હું માની લો તમે આ સિલેક્ટ કરો, તો એ તો કરસ્પોન્ડિંગ એંગલ બની ગયો. ધીઝ એન્ડ ધીઝ આર તો કરસ્પોન્ડિંગ એંગલ, એને કઈ જોવાનું જ નથી આપણે. આની એક્ઝેક્ટ બાજુમાં થયો છે આવડવા, સચ ધેટ યુ બનતું હોય. સી, યુ કેન સી અ યુ ફોર્મિંગ ઓવર હિયર, બરાબર ને? હમણાં તમને એનિમેશન થી ક્લિયર થશે. ધીઝ એન્ડ ધીઝ બોથ ઓફ ધેમ આર ઇન્ટિરિયર એંગલ્સ.
અને આ બંને ક્યારેય ઇક્વલ ન હોય. કોરસ્પોન્ડિંગ એંગલ્સ આર ઇક્વલ, ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ, બટ ઇન્ટિરિયર એંગલ્સ આર સપ્લિમેન્ટરી. યાદ રાખજો, ઇન્ટિરિયર એંગલ્સ આર સપ્લિમેન્ટરી. ફાઇન, યુ કેન સી ધ કલર ચેન્જ ઓવર હિયર. કેવો દેખાય છે? મસ્ત મજાનો યુ, બ્લુ કલરનો દેખાય છે ને યુ. તો આ એંગલ અને આ એંગલ બને ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય. ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ ટુ પેરેલલ લાઇન, then each pair of interior angles on the same side of transversal, jo banne transversal ni right side acha, this angle is also on the right side of transversal, this angle is also on the right side of transversal, pair shu che, ek angle parallel line ni niche chhe, bijo parallel line ni upar chhe. Have ano alternate angle a thai, alternate ma samani baju javano, interior ma potani baju revano, bas that's it, that is the only difference. But ha shu che, aa banne kyare same ni hoy, they are supplementary, matlab e banne no total 180 thai. પ્રમાણે જોઈએ તો આપણે એંગલ 3 અને એંગલ 6 ની વાત કરીએ છીએ. This is 3, this is 6 and I can write that angle 3 plus angle 6 is 180. Fine? Supplementary, બંને equal નહીં હોય ત્યારે. જે પ્રમાણે right side થાય છે એ જ પ્રમાણે left side આ angle છે. તો U બનાવ તો બીજો આવડો. બરાબર ને? સીધી વસ્તુ છે. U બને છે ને અહીંયાથી સ્ટાર્ટ કરો, આમ જાઓ ને અહીંયા જાઓ. These are then interior opposite angles. I hope you can see the color change. દેખાય છે તમને ઓરેન્જ કલર નો યુ ફોર્મ થયો અહીંયા? યસ. તો એક આ એંગલ ને બીજો આ એંગલ, ટેક્સ્ટ બુક પ્રમાણે 4 અને 5 છે. સો એંગલ 4 પ્લસ એંગલ 5 ઇઝ ઓલસો 180. સો 3 એન્ડ 6, 4 એન્ડ 5 આર ઇન્ટિરિયર એંગલ્સ એન્ડ ધે આર સપ્લિમેન્ટરી. ફાઇન. અને થિયરમ 6.4 નું એક્ઝેક્ટ ઓપોઝિટ થિયરમ 6.5. થિયરમ 6.4 શું કહે છે? જો બે લાઈન પેરેલલ હોય તો એની ઉપર બનતા ઇન્ટિરિયર એંગલ સપ્લિમેન્ટરી હોય. થિયરમ 6.5 શું કહે છે? જો કોઈ બે લાઈન ઉપર બનતા ઇન્ટિરિયર એંગલ સપ્લિમેન્ટરી હોય તો એ બંને લાઈન પેરેલલ હશે. ફાઇન. પ્લીઝ પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધીસ ડાઉન ઇન યોર CW. અને આ બધી વસ્તુ હોમવર્કમાં બી વન ટાઈમ ફરજિયાત લખવાની છે, પરફેક્ટલી આવડવી જોઈએ. રાઈટ? તમારી સ્કૂલની એક્ઝામ લેવાઈ દે ફર્સ્ટ ટર્મ, એના પછી એક પેરેન્ટ્સ મિટિંગ રાખવાનો છું, બધા પેરેન્ટ્સ પાસે છોકરાઓની બુક મંગાવવાનો છું અને બધું પ્રોપરલી ચેક કરશું. ને આવું ને આવું ચાલતું રહ્યું તો આપણે આ વિડીયો સેવા બંધ કરશું ને લાઈવ લેક્ચર લેવાનું ચાલુ કરશું, પછી ફરજિયાત બેસવું પડશે સાંજે. રાઈટ? એનાથી તકલીફ થશે જે લોકોને એક જ મોબાઈલ ઘરમાં છે, નેટનો પ્રોબ્લેમ છે, એક્સેટ્રા એક્સેટ્રા. ફાઇન. હજી એક કન્સેપ્ટ સમજી લઈએ. લાઇન્સ પેરેલલ ટુ સેમ લાઈન, લાઈન પેરેલલ ટુ સેમ લાઈન. સમજો, માની લઈએ મારી પાસે એક લાઈન છે જેને હું નામ આપી દઉં છું એમ. બરાબર ને? આને આપણે શું નામ આપી દીધું છે? એમ. હજી એક હું લાઈન ડ્રો કરું જે એને પેરેલલ છે. યુ કેન સી એક્ઝેક્ટલી આને પેરેલલ લાઈન એમાંથી ઉપર છે અને આને હું નામ આપી દઉં એલ. કેન આઈ સે એલ ઇઝ પેરેલલ ટુ એમ? સો આઈ વિલ રાઇટ ઓવર હિયર એલ ઇઝ પેરેલલ ટુ એમ. બોથ ધ લાઈન્સ આર પેરેલલ ટુ ઈચ અધર. હવે એક લાઈન છે ને હું એમ માંથી હજી ડ્રો કરીશ, પણ નીચે આ લાઈન થી પેરેલલ છે એમ ને, જે નીચે આવી રહી છે, અને આને હું નામ આપી દઉં એન. રાઈટ? તો જે આ એમ છે, રાઈટ, એ એલ ને તો પેરેલલ છે જ, પણ એમ છે ને એ એન ને ભી પેરેલલ છે. સો આઈ કેન રાઈટ એન ઇઝ પેરેલલ ટુ એમ. હવે સમજો, ધીઝ લાઈન ઇઝ પેરેલલ ટુ એમ ઓલ્સો એન્ડ ધીઝ લાઈન ઇઝ પેરેલલ ટુ એન ઓલ્સો. સો આઈ કેન અલ્ટિમેટલી સે દેટ ધીઝ એન્ડ ધીઝ, એલ એન્ડ એન આર ઓલ્સો પેરેલલ ટુ ઈચ અધર. આ ઓલા જેવું છે, આપણે ચેપ્ટર નંબર 5 માં ભણ્યા હતા. If A is equal to B, right, and C is also equal to B, then I can say that A is equal to C. Things which are equal to same thing are equal to one another. In the same way, M chai L ne parallel chai, M chai N ne bhi parallel chai. These lines, L and N, are parallel to same line. Barabar ne, lines parallel to same line, toh same line toh ishe M. L bhi M ne parallel chai, N bhi M ne parallel chai. Toh aapne M ne thodi par mate bhuli chahiye. And we can say that L is parallel to N. Lines which are parallel to same line are also parallel to each other. So I can say L is parallel to N. આ બની ગયું આપણું થિયરમ 6.6. Lines which are parallel to same line are parallel to each other. Fine, pause the video and write this in your CW. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હતા આજના, એટલે આપણે આજે આની અંદર કોઈ સમ ઇન્ક્લુડ ન કરતા. અમુક લોકો મને કહે છે કે સર એક્ઝામની તૈયારી ચાલુ કરો ને, અમુક લોકોનો જો એવું કે સર હું એક ચેપ્ટર પાછળ રખડું છું.
प्लीज हैव अ बैलेंस बिटवीन यू, प्लीज डू योर वर्क रेग्युलरली. जे લોકો મારી સાથે રેગ્યુલરલી ચાલે છે લેક્ચરમાં, આઈ રિક્વેસ્ટ યુ તમે પ્લીઝ તમારા જૂના ચેપ્ટર રિવાઇઝ કરવાનું ચાલુ કરી દો. પ્લીઝ, તમારા ચેપ્ટર પૂરા થઈ ગયા છે, સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ, સોશિયલ, બરાબર, ગુજરાતીના આટલા ચેપ્ટર્સ પૂરા થઈ ગયા છે, હિન્દીના તમને આટલા બધા ચેપ્ટર થઈ ગયા છે, સ્ટાર્ટ રીડિંગ ધેમ, બરાબર ને. વાંચવા લાગો, વાંચવા સિવાય તમારે બીજું કંઈ કરવાનું નથી. તૈયારી એક્ઝામ હોય તો સ્ટુડન્ટને તૈયારી કરવાની, રાઈટ? યુ હેવ ટુ સ્ટાર્ટ રીડિંગ દેટ, બરાબર ને? પ્લીઝ, થેન્ક યુ વેરી મચ. આ બધું વ્યવસ્થિત સીડબ્લ્યુમાં લખવાનું છે ને, વન ટાઈમ રફબુકમાં બી લખીને મને મોકલવાનું છે. થેન્ક યુ વેરી મચ, ગુડ બાય.